હેલો ફ્રેન્ડ્સ, હું છું મનન પટેલ. એમ ફોર મનન ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 10.3ની શરૂઆત કરી હતી અને એના દાખલા જોયા હતા. હવે આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 10.3ના બાકીના દાખલાના ઉકેલ મેળવીશું. ફ્રેન્ડ્સ, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, મારા વિડીયોને લાઇક કરજો અને મારા વિડીયોને શેર કરજો જેથી બીજા બાળકોને લાભ મળે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ ચાલુ કરતા પહેલાં મારે તમને એક મહત્ત્વની વસ્તુ જણાવવી છે કે આ પ્રકરણ ધોરણ 6ની અંદર છે, એ જ રીતે ધોરણ 7ની અંદર, ધોરણ 8ની અંદર, ધોરણ 9ની અંદર, ધોરણ 10ની અંદર આ જ પ્રકરણનો ઉપયોગ કરી ત્યાં નવા પ્રકરણ તમને પૂછાશે. માટે આ પ્રકરણને તમારે સારી રીતે તૈયાર કરવું પડશે, સારી રીતે સમજવું પડશે અને એને યાદ રાખવું પડશે, કારણ કે આગળના ધોરણની અંદર આનો ઉપયોગ કરી તમારે નવી વસ્તુ એટલે કે નવા મુદ્દાઓ શીખવાના છે. માટે આ પ્રકરણને બરાબર તમારા મગજની અંદર ઉતારી લેજો. હવે આપણે ગયા વિડીયોની અંદર પ્રશ્ન 9 સુધીના દાખલાના ઉકેલ મેળવ્યા હતા. હવે આપણે જોઈએ પ્રશ્ન 10. તો પ્રશ્ન 10માં આપ્યું છે કે નીચેની આકૃતિઓને લંબ ચોરસમાં વિભાજિત કરીને તેમનું ક્ષેત્રફળ શોધો. અહીંયા તમને આકૃતિ આપેલી છે અને એના આધારે લંબ ચોરસ એની અંદર તમારે એને વિભાજિત કરવાના અને પછી તમારે જવાબ શોધવાનો છે. તો અહીંયા તમે આકૃતિ જુઓ, તમને ક્યાંય લંબ ચોરસ સીધો દેખાતો નહીં હોય પણ તમારે વિભાજિત કરવું પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હું અહીંયા એક અહીંયા લાઈન દોરી દઉં તો આ શું થઈ જશે, એક લંબ ચોરસ થઈ જશે. હવે અહીંયા પણ તમે જુઓ કે હું એક લાઈન અહીંયા પણ દોરીશ. ચલો, હવે અહીંયા તમે જે પહેલી લાઈન દોરી તો અહીંયા કેટલું માપ થયું, તો કે આ 3 થશે. આ કુલ કેટલું હતું, 4 હતું. તો આ 3 થાય તો આ કેટલું થશે, 1 થશે. ચલો, તો એનો મતલબ એવો થયો કે આ પણ 1 થશે અને અહીંયા તમે 2 છે તો આ કેટલું થશે, 2 થશે. ચલો, હવે આપણે જોઈએ બીજા નંબરે. તો અહીંયા હું એક લીટી દોરી કાઢું તો આ તમારા માટે માપ થઈ જશે. તો અહીંયા 2 છે તો આ પણ કેટલું થશે, 2 થશે. અને આ 4 છે એટલે આખું 4 થશે. ચલો, આખું 4 થાય અને આ 1 છે તો એનો મતલબ આ 3 થશે. ચલો, સામે પણ 3 છે એટલા મતલબ આ પણ 3 થશે. તો આ રીતે તમારે વિભાજિત કરવું પડશે. તો અહીંયા તમે જો આ એક પહેલી આકૃતિ, બીજી, ત્રીજી અને ચોથી આકૃતિ તમને મળી. તો હું અહીંયા નંબર આપી દઈશ કે આ પહેલી આકૃતિ, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી આકૃતિ બની ગઈ. હવે આ 4 આકૃતિનું ક્ષેત્રફળ શોધી દઈએ અને એમનો સરવાળો કરી દઈએ તો આ આખી આકૃતિનું આપણને ક્ષેત્રફળ મળી જશે. તો સૌ પ્રથમ આપણે શું કરીએ કે આપણે શું કરીશું કે આકૃતિ પ્રમાણે ક્ષેત્રફળ શોધીએ. તો કે અહીં આકૃતિ શું છે, તો કે પહેલી આકૃતિ આપણે લઈએ તો કે આકૃતિ 1નું ક્ષેત્રફળ. ચલો, હવે અહીંયા તમારે લંબાઈ અને પહોળાઈ તમારે જોવી પડશે અને જોજો કે તમને જે આપી છે એ નથી જોવાની. તમે વિભાજિત કર્યા પછી કઈ આવે છે લંબાઈ કે પહોળાઈ એ તમારે ધ્યાનમાં લેવી પડશે. તો અહીંયા તમે જે કર્યું છે તો કે અહીંયા 3 છે ને અહીંયા 3 છે તો આ ચોરસ જેવું બને છે. એનો મતલબ એવો થયો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો અહીંયા શું થઈ જશે, તો કે 3 × 3 બરાબર 9. અને અહીંયા તમને જે માપ આપ્યા છે ક્ષમા આપ્યા છે સેન્ટીમીટરમાં, માટે 9 ચોરસ સેન્ટીમીટર. તો આ પહેલી આકૃતિનું ક્ષેત્રફળ મળી ગયું. ચલો, હવે શું કરીશું બીજી આકૃતિનું, તો કે અહીંયા આકૃતિ શું છે બીજી લઈશું આપણે, તો કે આકૃતિ 2નું ક્ષેત્રફળ. હવે હું સૂત્ર લખીશ ને અહીંયા સીધા માપ લખીશ. તો અહીંયા તમે જુઓ 2 અને 1 વાળું, એટલે કે લંબાઈ 2 છે અને પહોળાઈ 1 છે, એટલે કે 2 × 1 બરાબર 2 ચોરસ સેન્ટીમીટર. તો આ લંબ ચોરસ બનેલો છે. ચલો, હવે હજી આગળ આપણે વધીએ, તો કે હવે આકૃતિ 3. ચલો, 3નું શું કરીશું આપણે, ક્ષેત્રફળ શોધીએ. તો કે અહીંયા તમને શું મળશે, તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે આ 3વાળું છે અને આ પણ 3, એટલે કે આ પણ એક ચોરસ બને છે, એટલે કે 3 × 3 બરાબર 9 ચોરસ સેન્ટીમીટર. એટલે ત્રીજી આકૃતિનું પણ ક્ષેત્રફળ તમને મળી ગયું. અને હવે આપણે છેલ્લી આકૃતિ કે આકૃતિ 4, એનું ક્ષેત્રફળ શોધીએ. તો અહીંયા તમે જોશો તો કે એક લંબ ચોરસ આકારનું તમને દેખાતું હશે, તો કે લંબાઈ 4 છે અને પહોળાઈ
બે છે, એટલે કે ચાર ગુણ્યા બે બરાબર આઠ ચોરસ સેન્ટીમીટર. હવે આપણે શું કરવાનું, આખી આકૃતિ શોધવી હોય, એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ ચારેય આકૃતિઓને ભેગી કરવી પડે. તો કે હવે આખી આકૃતિનું, એટલે કાં તો આપણે એમ લખી દઈએ કે આપેલ આકૃતિનું ક્ષેત્રફળ બરાબર શું થશે, તો કે ચારે ચાર આકૃતિઓના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડશે. તો કે પહેલી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું હતું, તો કે 9 વત્તા બીજી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું હતું, 2 વત્તા ત્રીજી આકૃતિનું ક્ષેત્રફળ 9 વત્તા ચોથી આકૃતિ એનું કેટલું હતું, 8. ચલો બધાનો સરવાળો, તો 9 અને 2 11 ને 9 કેટલા થશે, 20, અને 20માં 8 ઉમેરીએ તો 28 ચોરસ સેન્ટીમીટર. તો આ શું થઈ ગયું, તમારા જે આપેલ આકૃતિ છે એનું ક્ષેત્રફળ થઈ ગયું. હવે આપણે પ્રશ્ન આ પ્રશ્નની અંદર બીજી આકૃતિ આપી છે, એ બીજી આકૃતિ એને તમારે જાતે તમારે અહીંથી વિભાજિત કરવાની છે અને એનો જવાબ તમારે લાવવાનો છે, અને એનો જવાબ વિડીયોની નીચે કમેન્ટ બોક્સની અંદર તમારે લખવાનો છે. તો હવે આપણે પ્રશ્ન 10 જેમ જોયો એ જ રીતે પ્રશ્ન 11 પૂછાયેલો છે. તો એમાં એક આકૃતિ આપેલી છે કે આ રીતે ચોકડી આકારની આપી છે અને એના માપ આપ્યા છે બધા જ સેન્ટીમીટરની અંદર આપેલા છે. હવે આપણે શું કરીશું, સૌપ્રથમ આને વિભાજિત કરવાનું છે લંબચોરસની અંદર અને પછી આપણે એનો જવાબ શોધવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હું કોઈ પણ અહીંયા જુઓ તમે, અહીંયા હું એક લીટી દોરીશ તો આ શું બની જશે, એક લંબચોરસ બની જશે. તો હવે અહીંયા તમે જુઓ કે અહીંયા આનું લંબાઈ કેટલી થશે, તો કે 7 વત્તા 7 વત્તા 7, તો આખી લંબાઈ બનશે એટલે કે 21 સેન્ટીમીટર થશે અને પહોળાઈ કેટલી થશે, 7 સેન્ટીમીટર. ચલો તો આ પણ 7 જ છે, આ ધ્યાન રાખવાનું, અને આ પણ 7 છે. ચલો તો હવે અહીંયા તમારા બીજો એક અહીંયા આ એક આકૃતિ બની અને એક આકૃતિ બની, ટૂંકમાં અહીંયા ચોરસ બની છે, અહીંયા પણ ચોરસ, જુઓ માપ બધા સરખા છે, માપ સરખા છે, માટે આ આકૃતિ બંને ચોરસ છે અને આ લંબ ચોરસ છે. ચલો તો આને આપણે પહેલો નંબર આપી દઈએ, આને બીજો નંબર અને આને ત્રીજો નંબર આપી દઈએ. તો હવે આપણે શું કરીશું કે આકૃતિ પ્રમાણે આપણે એમનું ક્ષેત્રફળ શોધીએ. ચલો તો અહીંયા હવે આપણે લખીએ કે અહીં પહેલી આકૃતિ કેવી બની છે, તો કે લંબ ચોરસ આકૃતિ એકનું ક્ષેત્રફળ. ચલો તો અહીંયા શું થશે, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો હવે અહીંયા લંબાઈ કેવી રીતે આપણે માપીશું, તો કે 7, કેમ કે અહીંથી ચાલુ કરી અહીંયા સુધી જોઈએ, એટલે કે 7 વત્તા 7 વત્તા 7, તો લંબાઈ કેટલી થશે, 7 વત્તા 7 વત્તા 7 ગુણ્યા પહોળાઈ કેટલી છે, 7. ચલો તો અહીંયા કેટલી થશે, 7 વત્તા 7 વત્તા 7 એટલે કે 21 ગુણ્યા 7. ચલો હવે 21 સિત્તા આપણે કરવું પડશે, તો કે 21 સિત્તા 147 ચોરસ સેન્ટીમીટર. તો પહેલી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું મળ્યું, 147 ચોરસ સેન્ટીમીટર. ચલો હવે બીજી આકૃતિ કેવી છે, ચોરસ, તો કે ચોરસ આપણે કઈ બીજા નંબરની નું ક્ષેત્રફળ બરાબર શું થશે, તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. ચલો તો અહીંયા તો 7 ગુણ્યા 7 એટલે કે 49 ચોરસ સેન્ટીમીટર થશે. અને ત્રીજા નંબરની જોઈએ, એ પણ ચોરસ જ છે, અને ચોરસ પણ કયા નંબરનું, ત્રીજા નંબરનું, એની જે આકૃતિ છે ત્રીજા નંબરની છે, તો એનું ક્ષેત્રફળ બરાબર શું થશે, લંબાઈ ગુણ્યા લંબાઈ. ચલો તો અહીંયા શું થશે, 7 ગુણ્યા 7 એટલે કે 49 ચોરસ સેન્ટીમીટર. હવે ધ્યાન રાખજો, આવી કોઈ પણ આકૃતિ આવે એટલે તમે જે માપ લખ્યા હોય એ પ્રમાણે જ કરવાનું, કેમકે તમે વિભાજિત કર્યું છે તો એ પ્રમાણે માપ હોવા જોઈએ. ચલો હવે આ ત્રણેય આકૃતિનું જો ક્ષેત્રફળ ભેગું કરીએ તો આપણે જે આકૃતિ આપી છે એનું કુલ ક્ષેત્રફળ મળી જાય. તો તેથી આપેલ આકૃતિનું શું કરીશું, આપણે કુલ ક્ષેત્રફળ શોધીએ. તો કે કુલ ક્ષેત્રફળ બરાબર, તો કે પહેલી બીજી અને ત્રીજી આકૃતિનું આપણે શું કરીશું, સરવાળો કરીશું. તો પહેલો નંબર શું છે, 147 વત્તા 49 વત્તા
49. તો હવે અહીંયા શું થશે તો કે આપણે તમારે સરવાળો કરવો પડશે. તો અહીંયા તમે જુઓ 147 વત્તા 98, આ 49 વત્તા 49 કરીશું તો 98 તમારો જવાબ આવશે. ચલો હવે અહીંયા હું શું કરીશ કે સીધો જ સરવાળો હું મારા મનમાં કરીશ. હું અહીંથી 2 અહીંયા આપી દઈશ તો 98 2 આપું તો 100 થાય, અને અહીંયા 2 મેં કાઢી નાખે તો 145 થાય. તો 145 વત્તા 100 કરીએ તો 245 ચોરસ સેન્ટીમીટર એ આખી આકૃતિનું ક્ષેત્રફળ થશે. તો આ રીતે તમે જો રીત ગમે તે હોય શકે, તમે ભાગ કેવી રીતે પાડો છો એ પ્રમાણે તમારે ક્ષેત્રફળ શોધવાના રહેશે. જરૂરી નથી કે મેં પાડ્યા એ પ્રમાણે જ તમે પાડો, બાકી તમને જેમ ફાવે એમ તમે વિભાજિત કરી શકો છો અને પછી ક્ષેત્રફળ તમારા વિભાજન પ્રમાણે શોધવું પડશે. તો હવે પ્રશ્ન 11ની અંદર બીજી 2 આકૃતિ આપી છે, એ બંને આકૃતિ તમારા માટે હોમવર્કની અંદર, અને તમે કેટલા વિભાજન કરો છો એ તમારે કમેન્ટની નીચે લખવાના છે, અને એનો શું જવાબ આવે છે એ પણ તમારે લખવાનો રહેશે. તો હવે આપણે જોઈએ પ્રશ્ન 12. તો પ્રશ્ન 12ની અંદર શું આપ્યું છે કે 2 લંબચોરસ પ્રદેશના માપ નીચે પ્રમાણે છે. તમને 2 પ્રદેશ આપ્યા છે અને બંને લંબચોરસ છે. પહેલાનું માપ આપ્યું છે 100 સેન્ટીમીટર અને એની લંબાઈ 100 સેન્ટીમીટર અને પહોળાઈ 144 સેન્ટીમીટર છે. તો હવે આપણે જોઈએ પ્રશ્ન 12. તો પ્રશ્ન 12માં આપ્યું છે કે 2 લંબચોરસ પ્રદેશના માપ નીચે પ્રમાણે છે. તો અહીંયા એના માપ 100 સેન્ટીમીટર અને 144 સેન્ટીમીટર એમાં આપ્યા છે. બીમાં 70 સેન્ટીમીટર અને 36 સેન્ટીમીટર આપ્યા છે. આ બંનેના તમને માપ આપેલા છે. હવે 12 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર પહોળાઈવાળી કેટલી ટાઇલ્સ આ બંને પ્રદેશો માટે જોઈશે? તો અહીંયા તમારે શું કરવું પડશે તો કે પહેલાં પ્રદેશના તમારે ક્ષેત્રફળ શોધવા પડશે, પછી ટાઇલ્સનું ક્ષેત્રફળ વડે એને ભાગવું પડશે, તો એ જે આવશે એ તમારો જવાબ થશે. તો અહીંયા સૌ પ્રથમ આપણે શું છે કે બંનેમાં ટાઇલ્સની લંબાઈઓ અને પહોળાઈ સરખી એવી ટાઇલ્સ લેવાની છે. તો આપણે સૌ પ્રથમ એને શોધી કાઢીએ. તો કે અહીં શું આપેલું છે તો કે ટાઇલ્સની લંબાઈ શું આપી છે, બરાબર 5 સેન્ટીમીટર. ચલો, અને પહોળાઈ પણ આપેલી છે તો કે પહોળાઈ બરાબર કેટલી છે, સોરી અહીંયા લંબાઈ 12 સેન્ટીમીટર આપી છે અને પહોળાઈ 5 સેન્ટીમીટર આપી છે. ચલો, તો તેથી ટાઇલ્સનું ક્ષેત્રફળ હવે તમને મળી જશે. તો કે શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, તો એ શું છે, 12 ગુણ્યા 5 બરાબર 60 ચોરસ સેન્ટીમીટર એ શું થશે, ટાઇલ્સનું ક્ષેત્રફળ. હવે આપણે શું કરીએ એ, ચલો તો એમાં શું આપ્યું છે, 100 સેન્ટીમીટર અને 144 સેન્ટીમીટર. તો આમાં લંબાઈ કોણ થશે, 144 અને પહોળાઈ 100 સેન્ટીમીટર થશે. તો કે હવે લંબચોરસ શું છે, પ્રદેશની લંબાઈ બરાબર 144 સેન્ટીમીટર અને પહોળાઈ પણ તમને આપેલી છે તો કે એ 100 સેન્ટીમીટર થશે. ચલો, તો તેથી લંબચોરસ પ્રદેશનું શું કરીશું આપણે, ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો કે એ શું થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, તો એ શું થશે, 144 ગુણ્યા 100 એટલે કે 144 ગુણ્યા 100. હવે અહીંયા હું ભાગાકાર કરતો નથી, કારણ કે આપણે અહીંયા ભાગાકાર કરવાનો છે એટલા માટે ગુણાકાર કરવો નથી. તો આ શું થઈ જશે, ચોરસ સેન્ટીમીટર એ લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ થશે. હવે આપણે કેટલી ટાઇલ્સ એટલે કે જોઈતી ટાઇલ્સ શોધવી હોય તો કે હવે જોઈતી ટાઇલ્સની સંખ્યા બરાબર શું થશે તો કે લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ એ કેટલું છે, લંબચોરસ ક્ષેત્રનું એટલે કે પ્રદેશનું ક્ષેત્રફળ ભાગ્યા શું આપ્યું છે આપણને, તો કે ભાઈ ટાઇલ્સનું ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ. ચલો, તો હવે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું, 144 ગુણ્યા 100 ભાગ્યા ક્યાં ગયું,
તો કે 12 પંચાયત 60 તો કે અહીંયા આપણે 12 ગુણ્યા 5 હું કરી દઉં. ચલો તો અહીંયા અહીંયા પણ આપણે એવું કરીએ કે અહીંયા આપણે ભાગાકાર કરવો નથી, અહીંયા ગુણાકાર જ રાખીએ. તો કે 12 ગુણ્યા 5 ચોરસ સેન્ટીમીટર એ ટાઇલ્સનું ક્ષેત્રફળ થશે. તો અહીંયા તમે જુઓ કે આપણે છેદ ઉડાડીએ તો કે 12 ગુણ્યા 12 કરીએ તો 144 આવશે, તો કે અહીંયા 12 આવશે. ચલો અહીંયા 5 અને અહીંયા આપણે ભાગાકાર કરીએ તો કે 100નો ભાગાકાર કરતાં 20 જવાબ આવશે. તો વધીશું તો કે 12 ગુણ્યા 20. ચલો તો 12 ગુણ્યા 20 કરીએ તો 240 ટાઇલ્સ એ તમારે પ્રદેશ એ એટલે કે આ જે માપ આપ્યું છે એ ક્ષેત્રફળ હોય તો એમાં 240 ટાઇલ્સની જરૂર પડશે. તો હવે આપણે જોઈએ કે બીમાં શું આપ્યું છે, 70 અને 36 સેન્ટીમીટર આપેલું છે. તો અહીંયા તમે પહેલાં તો આપણે ટાઇલ્સની જે લંબાઈ અને પહોળાઈ ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધી કાઢીએ. હવે આપણે બીમાં જોઈએ તો કે લંબચોરસ પ્રદેશની લંબાઈ 70 સેન્ટીમીટર અને પહોળાઈ 36 સેન્ટીમીટર. તો અહીંયા લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ શું થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 70 ગુણ્યા 36 ચોરસ સેન્ટીમીટર. અહીંયા મેં ગુણાકાર કેમ નથી કર્યો, કારણ કે આપણે અહીંયા છેદ ઉડાડવાના છે એટલા માટે. ચલો તો હવે જોઈતી ટાઇલ્સની સંખ્યા લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ. ચલો લંબચોરસ ક્ષેત્રફળ કેટલું છે તો કે 70 ગુણ્યા 36. ચલો હું અહીંયા સાઈડમાં લખીશ 70 ગુણ્યા 36. ચલો તો હવે એનો ભાગાકાર કોના જોડે કરવાનો, કે ટાઇલ્સના ક્ષેત્રફળ સાથે, તો કે 12 ગુણ્યા 5. ચલો તો અહીંયા તમે જુઓ 12 તરી 36. ચલો હવે અહીંયા 70 છે તો 70 એટલે કે 14 પંચા 70 એટલે કે 5 અને અહીંયા આપણે 70 નીકળી જાય તો વધશે કેટલા, 14. તો હવે વધ્યું કેટલું, 14 ગુણ્યા 3 એટલે કે 14 તરી 42 ટાઇલ્સ. આપણે 42 ટાઇલ્સની આપણે જરૂર પડશે બી પ્રદેશનું જો ક્ષેત્રફળ બી પ્રદેશનો આપણે લંબચોરસ ભાગ હોય તો. તો અહીંયા ત્યાં કેટલી જોશે, 42 અને એમાં કેટલી જોતી હતી, 240 ટાઇલ્સની જરૂર પડે. ફ્રેન્ડ્સ મારી કરેલી મહેનત જો તમને ક્યાંય પણ ઉપયોગી થતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મારા વિડીયોને લાઇક કરજો અને મારા વિડીયોને શેર કરજો જેથી બીજા બાળકો પણ સારી રીતે ભણી શકે. હવે આ દાખલા સાથે આપણો સ્વાધ્યાય 10.3 પૂર્ણ થાય છે. હવે સ્વાધ્યાય 10.3 પૂર્ણ થાય છે એની સાથે સાથે આપણું પ્રકરણ 10 પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નવા વિડીયો સાથે, નવા પ્રકરણ સાથે અને નવા સ્વાધ્યાય સાથે મળીશું. આ વિડીયોની અંદર આટલું જ, મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.